નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નોબલ સ્કૂલ ગ્રુપ એન્ડ વાસુદેવ વિદ્યાલય દ્વારા હું ડાંગર સૌનો લાપસોનું હાર્દિક સ્વાગત કરું છું. આપણને અહીંયા સૂચના પ્રમાણે કરવાનું કીધું છે, તો ત્યાં વાર્તામાંથી ઉદાહરણ મુજબના શબ્દ શોધીને લખો અને તે શબ્દના આધારે વાક્ય બનાવવાના કીધા છે. તો અહીંયા આપણને શબ્દ આપેલા છે, પેલું છે ઊંચા ઊંચા, ઉદાહરણ આપ્યું છે તો તળાવની પાળે તાડના ઊંચા ઊંચા ઝાડ હતા, એવું આપણને પેલું ઉદાહરણ આપેલું છે. હવે એવું બીજું બગીચામાં નાના છોકરા કુદા કુદ કરતા હતા. પછી છે કાઢતા કાઢતા, મેદાન માંથી બાળકોને બહાર કાઢતા કાઢતા શિક્ષક થાકી ગયા. પછી છે ડોલતા ડોલતા, વનમાં હાથી ડોલતા ડોલતા જતા હતા. હવે અહીંયા આપણે બે વાક્ય લખાવ્યા છે, એ જ રીતના તમારે પણ તમારી આ બુક છે એની અંદર વાક્ય લખવાના રહેશે. હવે ત્યારબાદ આપણને પેજ નંબર 70 પર કીધું છે, વાક્ય સાચું હોય તો હસતા એટલે સ્માઈલી, હસતા હોય એવું આપણને ચિત્ર આપ્યું છે. રાઈટની નિશાની કરવી, મોટેથી સાચું સાચું હસો અને વાક્ય ખોટું હોય તો રડતા રડતા, ત્યાં ખોટા કરી અને ખોટું ખોટું રડો. હવે અહીંયા આપણને પેલો આપેલું છે, ઝાડ પર સરદાર બાહુબલી વાંદરાના પરિવારનું ટોળું રહેતું હતું. તો કે બાહુબલીનું પરિવાર કીધું છે, તો ત્યાં તો મહાબલી એટલે આ વાક્ય કેવું છે ખોટું, તો ત્યાં બધે ખોટાની નિશાની કરવાની છે. હવે ત્યારબાદ વાંદરા ઝાડ પરના મીઠા ફળો ખાતા હતા, તો આ વાક્ય કેવું છે સાચું છે, કારણ કે તે ઝાડ ઉપર કૂદાકૂદ કરતા અને ત્યાંના મીઠા ફળો ખાતા હતા, સાચાની નિશાની કરવાની છે. ત્રીજું, તળાવના પાણીમાં ચાંદાનો પડછાયો દેખાતો હતો, આ વાક્ય કેવું છે સાચું છે, તો ત્યાં રાઈટની નિશાની કરવાની છે. ચોથું, ચબુએ ચાંદાને પાણીમાંથી બહાર કાઢ્યો, કે ત્યાં ખોટું, કારણ કે ચાંદા નું પ્રતિબિંબ હતું, ચાંદો નતો એટલે કઈ હાથમાં આવ્યું નહીં. પછી પાંચમું છે, ચાંદાએ બહાર નીકળીને બધા બચ્ચાઓને ચોકલેટ આપી, તો ત્યાં આવશે ખોટું, હવે ચાંદા નું પ્રતિબિંબ હતું અને આ વાક્ય કેવું છે સાવ ખોટું છે, તો ત્યાં ખોટાની નિશાની કરવાની છે. છઠ્ઠું, મહાબલીએ બચ્ચાને સમજાવ્યા કે ચાંદો તો આકાશમાં છે, હવે આ વાક્ય કેવું છે સાચું છે, તો ત્યાં બધા રાઈટની નિશાની કરવાની છે. તો અહીંયા મેં તમે જે રીતના વાક્ય લખાવ્યા છે વાક્ય લખવાના છે, અને અહીંયા મારા ખોટાની નિશાની પણ તમારે કરવાની છે. આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે બધા ફરીવાર મળીશું. થેન્ક યુ.